મોટા વાલાછામાં એક મકાન બહાર ખાલ કૂવાની જમીનનો ભૂવો પડતાની સાથે જ આ ઘટનામાં કાર કૂવામાં ઉતરી ગઈ, જેને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મોટા વરાછા વિસ્તારમાં પીપળિયા શેરીના એક મકાન બહાર ખાળ કૂવાની જમીન ભૂવો પડવાની જેમ બેસી જતા ફોર વ્હીલર કાર જમીનમાં ઉતરી ગઈ. વહેલી સવારે સામે કાર માલિકે ફાયર અને ક્રેનની મદદથી કારને ખાળ કૂવામાંથી બહાર કાઢી હતી. વર્ષો જૂના મકાન અને ખાળ કૂવામાં ભૂવો પડવા પાછળ વરસાદી પાણી જમીનમાં જતું હોવાનું કારણ કાર માલિકે બતાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. કાર માલિક રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સવારે ઉઠ્યા બાદ ઘર આંગણે પડેલી કાર અચાનક જમીનમાં ઘૂસી ગયા હોવાનું દેખાતા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તપાસ કરતા ખાળ કૂવાની જમીન ઘસી ગઈ હતી. ઘણા પ્રયાસ બાદ પણ કારને બહાર ન કાઢી શકતા આખરે ફાયરને જાણ કરી. તો ફાયર ઓફિસર બી કે સોલંકીએ જણાવ્યું હતું કે લગભગ 7:15 કોલ મળ્યા બાદ તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. કારને બહાર કાઢવું અશક્ય હતું એટલે તાત્કાલિક ફાયરની ક્રેન બોલાવી લીધી. કારને સેફ્ટી બેલ્ટ જેવા પટ્ટાથી બાંધીને ઉંચકીને બહાર કાઢવા પડી હતી. એક કલાકની જહેમત બાદ કાર બહાર નીકળી હતી.